હેલો સ્ટુડન્ટ્સ, આપનું સ્વાગત છે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં ચેપ્ટર 5મું, જે જીવવિજ્ઞાનનું ચેપ્ટર છે, સજીવનો પાયાનો એકમ. બરાબર, જીવવિજ્ઞાન એટલે કે જેમાં જીવનો એટલે કે સજીવનો અભ્યાસ કરવામાં આવે એને જીવવિજ્ઞાન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ વિશે ચર્ચા કરીએ છીએ. બરાબર, આપણે કોષ વિશેની થોડી ઘણી પ્રાથમિક માહિતી મેળવી, હવે આપણે આગળ વધીએ. ટોપિક છે 5.2, કોષ શાનો બનેલો હોય છે અને કોષનું બંધારણીય આયોજન શું છે, કોષની રચના છે એ કઈ રીતે બને છે તેના વિશે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી હમણાં આપણે આગળનો જે વિડીયો છે એમાં આપણે એવું જોયું હતું કે કોષ છે એ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેને અંગિકાઓ કહે છે. ક્યાં હોય? તો કે કોષરસની અંદર. બરાબર, જે પ્રવાહી જેવો ભાગ છે કોષમાં એમાં એ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોષનું માઇક્રોસ્કોપની અંદર, માઇક્રોસ્કોપ એટલે એને ગુજરાતીમાં કહેવાય સૂક્ષ્મદર્શક યંત્ર, ઇંગ્લિશમાં માઇક્રોસ્કોપ. બરાબર, એમાં આપણે અભ્યાસ કરીએ, જ્યારે કોષનું અવલોકન કરીએ ત્યારે લગભગ બધા કોષમાં મોટાભાગે કોષની ત્રણ રચના જોવા મળે છે. ત્રણ રચના કઈ? તો કે એક છે કોષરસ પટલ, જે સૌથી બહારનું આવરણ છે. બરાબર, પછી છે કોષ કેન્દ્ર અને પછી છે કોષરસ. એટલે રચના એની કેવી હશે? તો કે આવી કંઈક રચના હશે. બધા કોષનો આકાર છે અલગ અલગ હોય છે. બરાબર, એટલે મેં એમને અહીંયા બતાવેલું છે. આ જે ફરતેની દિવાલ છે, વચ્ચે એક આવું ગોળાકાર કોષ કેન્દ્ર અને અહીંયા વચ્ચે જેલી જેવું પ્રવાહી આવેલું છે, ઘટ એકદમ પ્રવાહી આવેલું છે, જેને કોષરસ કહેવાય. હવે જો નામ કેમ યાદ રાખવાના, આ ત્રણેય નામ કેમ યાદ રાખવાનું, કદી ભૂલાય નહીં એ રીતે. આ શું છે? તો કે કોષ છે. બરાબર, હવે આ કોષની મધ્યમાં રહેલું છે. બરાબર, કેન્દ્રમાં રહેલું છે અને કોષની કેન્દ્રમાં રહેલું છે, એટલે એનું નામ છે કોષ કેન્દ્ર. બરાબર, પછી આ જે ફરતે આવેલું સ્તર છે, જે કોષની ફરતે આવેલું સ્તર છે, અને એની પહેલાં આપણે કોષરસની વાત કરીએ. આ શું છે? રસ છે, એક પ્રકારનો જેલી જેવો રસ છે. શેની અંદર આવેલો છે? તો કે કોષની અંદર, એટલે એનું નામ છે કોષરસ. હવે કોષરસની ફરતે એક સ્તર આવેલું છે, સ્તર એટલે કે એક આવરણ આવેલું છે, એક પટલ આવેલું છે, કોષરસની ફરતે આવેલું છે, એટલે એનું નામ કહી દેવાનું કોષરસ પટલ. બરાબર, ત્રણ ભાગ છે. કઈ રીતે યાદ રાખવાના? કોષ શબ્દ બધામાં આવશે, કારણ કે આ આખું શું છે? તો કે કોષ છે. વચ્ચેના ભાગમાં કેન્દ્ર આવેલું છે, કોષની અંદર આવેલું છે, એટલે એને કોષ કેન્દ્ર કીધું. પછી અહીંયા એક રસ આવેલો છે, જેલી જેવું દ્રવ્ય છે, જે કોષની અંદર આવેલું છે, એટલે એને કોષરસ કીધું. અને કોષરસની ફરતે એક આવરણ આવેલું છે, જેનું નામ કીધું કોષરસ પટલ. બરાબર, આ રીતે યાદ રાખશો તો કદી ભૂલાશે નહીં. હવે આપણે આ જે ત્રણેય છે એ રચના વિશે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે કોષરસ પટલ વિશે જોઈશું, પછી કોષ કેન્દ્ર વિશે જોવાનું છે, અને પછી છેલ્લે કોષરસ વિશે ચર્ચા કરવાની છે. કોષરસની અંદર જે બધી વિવિધ અંગિકાઓ આવેલી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો ચાલો આપણે કોષરસ પટલથી આપણે શરૂઆત કરીએ. બરાબર, તો કોષનું સૌથી બહારનું આવરણ છે, આ આખો કોષ છે એનું સૌથી બહારનું આવરણ છે. બરાબર, તો સૌથી બહારનું આવરણ છે. અને બીજું કે એ પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે. હવે એ કેવી રીતે? તો આપણે જોઈએ. તો પહેલાં તો એ સૌથી બહારનું આવરણ છે અને એ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. એટલે કે જે અહીંયા બાજુનું પર્યાવરણ હોય, આજુબાજુનું જે પર્યાવરણ હોય એનાથી આ કોષને અલગ પાડે છે. બરાબર, અને કોષરસ છે કેટલાક દ્રવ્યોને જ કોષની અંદર પ્રવેશ કરવા દે છે. બરાબર, અમુક એને જે એના માટે જરૂરી હશે એને આ કોષની અંદર આવવા દેશે, બધા દ્રવ્યોને આની અંદર પ્રવેશવા દેશે નહીં. તો કેટલાક દ્રવ્યોને કોષની અંદર પ્રવેશવાની મંજૂરી આપે છે અને તેમજ બહાર નીકળવા માટે પણ મંજૂરી આપે છે, પરંતુ બધા દ્રવ્યો માટે એ મંજૂરી આપતા નથી. એટલે તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. એટલે એને જે ગમશે, મતલબ કે જે એના માટે ઉપયોગી છે એને અંદર આવવા દેશે અને જે ઉપયોગી નથી એને જ બહાર કાઢશે. બરાબર, તો આવી રીતે એ પસંદ કરી અને જે દ્રવ્ય હોય છે એને એના માટે પ્રવેશવા માટે આમંત્રણ આપે છે, મતલબ કે એને પ્રવેશવા દે છે. બરાબર, જે બાકીના દ્રવ્યો છે એને પ્રવેશવા દેતા નથી. તો આ રીતે જે કોષરસ પટલ છે એને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય
બરાબર કે કોષરસ પટલ છે અને શા માટે પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહે છે તો કે અમુક જ દ્રવ્યોને અંદર પ્રવેશવા દે છે અને અમુક જ દ્રવ્યોને કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે અને કેટલાક અને બાકીના જે દ્રવ્યો હોય એને અવરોધે છે એટલે એને અંદર આવવા દેતા નથી અને એને બહાર પણ નીકળવા દેતા નથી તો આ રીતે એની પસંદગી પ્રમાણે જે દ્રવ્યો છે એને પ્રવેશવા દે છે અને અમુકને પ્રવેશવા દેતા નથી એટલે એને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે બરાબર તો હવે આ જે કોષ છે એની અંદર ગતિશીલતા કેવી રીતે હોય છે મતલબ કે દ્રવ્યો છે અંદર કેવી રીતે પ્રવેશે છે અને અંદરથી બહાર કેવી રીતે પ્રવેશે છે તો એના વિશે હવે આપણે ચર્ચા કરવાની છે તો એના માટેની એક અગત્યની ઘટના છે પ્રસરણ બરાબર તો પ્રસરણની આપણે વ્યાખ્યા જોઈ લઈએ એટલે સમજાઈ જાય આપણને કે કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જતા હોય છે અને અંદર આવતા હોય છે તો આ પ્રક્રિયાને પ્રસરણ કહે છે બરાબર આપણે જે ઓક્સિજન વાયુ લઈએ એ ક્યાં સુધી જતો હોય તો કે આ કોષ સુધી જતો હોય તો આ કોષરસ પટલ છે એના માટે ઓક્સિજન જરૂરી છે એટલે ઓક્સિજનને અંદર આવવા દેશે બરાબર અને જે કાર્બન ડાયોક્સાઇડ જેવા દ્રવ્યો છે એના માટે જરૂરી નથી તો એને બહાર કાઢશે તો આ જે ઘટના છે એ શેના આધારે બને છે તો કે પ્રસરણના આધારે આ ઘટનાને શું કહેવાય છે તો કે પ્રસરણ વન માર્કમાં પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પ્રસરણ એટલે શું તો કે અમુક એવા દ્રવ્યો છે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એવા દ્રવ્યોને એ બહાર જવા દે છે તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે પ્રસરણ અને આ જે પ્રસરણની પ્રક્રિયા છે એનો આપણે અગાઉ અભ્યાસ કર્યો છે બરાબર પહેલાં ચેપ્ટરમાં થોડું ઘણું એના વિશે આપણે જોયું છે હવે આ પ્રસરણ છે એ કેવી રીતે થતું હોય છે તો આ જે દ્રવ્ય છે એનું વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત એટલે કે તાત્કાલિક ઝડપથી ગતિશીલતા ધરાવે છે તો એ કઈ રીતે તો કે માનો કે જો કોષની અંદર CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હોય બહારના વાતાવરણ કરતાં બરાબર એટલે બહારના વાતાવરણ કરતાં મતલબ કે જેટલી જગ્યા છે એ પ્રમાણમાં વધારે બરાબર બહારના વાતાવરણમાં તો ખૂબ ઝાઝું છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું તો કોષની અંદર કદી થઈ જ ના શકે પરંતુ આ જેવડો કોષ છે એના પ્રમાણમાં વધારે છે બરાબર કદની દ્રષ્ટિએ વધી ગયું છે CO2નું પ્રમાણ ત્યારે CO2 છે ઓટોમેટિક બહાર આવવા લાગશે અને સેમ એ જ રીતે જ્યારે કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટશે બહારના વાતાવરણ કરતાં ત્યારે બહારના વાતાવરણમાંથી ઓક્સિજન જે અંદર ગતિ કરવા લાગશે એટલે આ જે દ્રવ્ય છે એનો આવો ગુણધર્મ છે કે વધુ સંકેન્દ્રણ એટલે કે વધારે એનું પ્રમાણ હશે એ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિશીલતા ધરાવે છે એટલે કે ત્યાં એ જાય છે બરાબર તો આવું જ કંઈક કોષમાં જોવા મળે છે બરાબર કે આવું જ કંઈક ઘટના છે એ કોષની અંદર જોવા મળે છે એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે કોષમાં જ્યારે CO2નું સંકેન્દ્રણ વધે એટલે કે કોષની અંદર CO2નું પ્રમાણ વધે છે ત્યારે એ બહારની તરફ નીકળે છે બરાબર અને આ જે CO2 છે એ એક ઉત્સર્ગ દ્રવ્ય છે કે જે નકામું છે જેનો આપણે નિકાલ કરવો પડે બરાબર શરીરમાંથી એનો નિકાલ કરવો જરૂરી છે નહીંતર એનાથી ઘણું બધું છે એ નુકસાન થતું હોય છે તમને ખબર છે જેને કિડની ફેલ થઈ ગઈ હોય એનું શું હાલત થતી હોય બરાબર કિડની શું કામ કરે છે તો કે જે આવા ઉત્સર્ગ દ્રવ્યો છે જે નકામા હાનિકારક દ્રવ્યો છે એને બહાર કાઢે છે ને શરીરમાંથી બરાબર તો જ્યારે કોષની બહારના પર્યાવરણમાં કોષના CO2 કરતાં વધુ હોય ત્યારે CO2 વાયુ છે એનો તફાવત સર્જાય બહારે અંદર કોષની અંદર વધુ હોય અને આજુબાજુના પર્યાવરણમાં ઓછું હોય ત્યારે ઓટોમેટિક કોષમાંથી CO2 વાયુ છે એ બહાર નીકળશે બરાબર તો આ પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયાને આધારિત છે તો કે પ્રસરણ બરાબર પ્રસરણની ઘટનાને લીધે આ બધું બને છે તો એવી જ રીતે જ્યારે કોષમાં ઓક્સિજનની વાત કરે છે આ CO2ની વાત કરી હવે એવી જ રીતે ઓક્સિજનની વાત કરે છે કે ઓક્સિજનનું પ્રમાણ છે કોષની અંદર ઘટે છે ત્યારે બહારના પર્યાવરણમાંથી ઓક્સિજનનું કોષની અંદર પ્રસરણ થાય છે બરાબર તો આથી આ જે પ્રસરણ છે એ વાત વિનિમય એટલે વાત એટલે વાયુઓ બરાબર વાતાવરણની અંદર જે વાયુ આવેલા છે એનું વિનિમય એટલે આપલે અંદર બહાર જઈ છે એ પ્રક્રિયા એના માટે કોષ તેમજ કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે અગત્યની ભૂમિકા ભજવે છે એટલે આ જે વાયુઓનું વિનિમય થાય છે એના માટે કોણ મહત્વનું છે તો કે પ્રસરણની ઘટના બરાબર પ્રસરણની ઘટનાને લીધે જ ઓક્સિજન અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું અંદર બહાર છે એ જઈ શકે છે અને આવી શકે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ થઈ કોષરસ પટલની વાત
હવે આ જે કોષરસ પટલ છે એવી જ રીતે પાણીના જે અણુ હોય એ પણ આવી જ કંઈક એમાં રચના જોવા મળે છે કે આવી જ રીતે એ પસંદગીશીલ પટલ દ્વારા આવું થાય છે જેને આશ્રુતિ કહેવાય. જો સેમ આ જ થાય છે જ્યાં પાણીનું પ્રમાણ વધુ હશે ત્યાંથી ઓછું હશે જ્યાં પાણીનું પ્રમાણ એ તરફ ગતિ કરશે. પણ જ્યારે પાણીની વાત આવે એટલે એના માટે શબ્દ વાપરવાનો છે આશ્રુતિ અથવા તો એને અભિસરણ કહેવામાં આવે છે. વન માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન બરાબર કે જે પાણીમાં આવી રીતે પસંદગીમાં પ્રવેશશીલ પટલ દ્વારા થતું હોય તો એને શું કહેવાનું તો કે આશ્રુતિ અથવા તો અભિસરણ. તો એમાં શું હોય તો કે પાણીની અંદર જે દ્રાવ્ય પદાર્થ હોય એની માત્રા કોષરસ પટલમાંથી પાણીની ગતિ ઉપર અસર કરે છે. અને સેમ પાણીમાં પણ આ જ રીતે કે જો કોષની અંદર વધારે પાણી હોય તો એ કોષની બહાર ગતિ કરશે અને જો કોષની અંદર પાણીનું પ્રમાણ ઓછું હશે તો બહારથી પાણી જે અંદર પ્રવેશ કરશે બરાબર. આજે આના આધારે ત્રણ ઘટના બને છે, ત્રણ પ્રકારના દ્રાવણ પણ હોય છે, એના વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું બરાબર.